જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખ થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર ઈસવીસ ઈસવીસન બે હજાર ત્રેવીસ અષાઢ સુદ ત્રીજ બુધવાર તારીખ એકવીસ છ બે હજાર ત્રેવીસ આજના સૂર્યોદયનો સમય સવારે પાંચ કલાકને પંચાવન મિનિટે અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત કલાકને અઠ્યાવીસ મિનિટે આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના જીવનમાં ખૂબ આગળ વધો માતાની સેવા જરૂર કરજો તો મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો સ્વરૂપવાન હશે તો મિત્રો હવે જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે ધીરજ રાખવાનો દિવસ આજે વેપારમાં નોકરીમાં અથવા તો કંઈક મળનારા સારા પરિણામો વિલંબિત થતા દેખાય છે તો મિત્રો થોડો વિલંબ ભલે સહન કરવો પડે ધીરજ રાખીને ચાલશો તો ધીરજનું ફળ મીઠું મળે આજે કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવાનું થાય અને જીવનમાં બીજી બધી બાબતોમાં સાનુકૂળતા મળતી દેખાય છે વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે દિવસ શરૂઆતમાં થોડો અઘરો લાગે ટેન્શન ભરેલો લાગે પણ જરાક પણ ચિંતા નથી કરવાની આજે દેવ કૃપા પ્રાપ્ત થતી દેખાય છે ને ચોક્કસપણે ભગવાનના આશીર્વાદથી આજે બપોર પછીનો સમય આપણે બહુ સરસ રીતે પસાર કરી શકીશું લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ આજે આપના માટે ચોક્કસ રીતે થવાનું છે આજે ઘણા દિવસથી સતાવતી અંગત સમસ્યાઓનું સમાધાન પણ બહુ સરળ રીતે મેળવી શકાય મિથુન મિથુન રાશિવાળા માટે આજે ધંધાકીય બાબતોમાં થોડું સાચવીને ચાલવાનું છે આજે આખા દિવસમાં એકાદ બે નાની સરખી વાતો એવી હશે જે આપણી મનની મનમાં રહી જાય બસ આ બે નાની વાત સિવાય આખો દિવસ આપણા માટે સરસ અને ચોક્કસપણે આપણે એક સારી પ્રગતિના રૂપમાં આગળ નીકળી શકીશું કર્કરાશિ કર્કરાશિવાળા માટે આજે દિવસ દરમિયાન થોડું ટેન્શન રહે કે ભાઈ આ કામ મારાથી પૂરું થશે નહીં થશે એક અજંપાભરી પરિસ્થિતિ આપના મન પર છવાયેલી રહે પણ જરાક પણ ટેન્શન નથી કરવાનું શિવજીની આરાધના આપણા માટે ચોક્કસ એક સારો રસ્તો છે અને આનાથી આપણે જે શાંતિ મળે છે જે આપણે આગળ વધવાની પ્રેરણા મળે ને એ મેળવીને જીવનમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને આજે આ નાની નાની બાબતોથી દૂર રહેશો ને તો આર્થિક ફાયદો બહુ સારો થતો દેખાય છે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ પણ આજે ઉતાવળ નથી કરવાની કોઈ પણ કામમાં ઉતાવળ આપણને નુકસાન કરાવી શકે હતી તો આજે ઠાવકા મનથી થોડી ઠાવકાઈનો ઉપયોગ કરી અને શાંતિથી ધીમા પગલે આપણે આજના દિવસને પસાર કરવાનો ઉતાવળમાં લેવાયેલો નિર્ણય આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે આજે ઉતાવળમાં કોઈ નિર્ણય એવો લેવાય કે જે આપણને મળનારા લાભને દૂર લઈ જાય તો ચોક્કસપણે આજે આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો કન્યા કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત હિતશત્રુઓના સામના સાથે થવાની છે પણ મિત્રો જરા પણ ડરવાનું નથી અને ચોક્કસ મનમાં રાખજો કે ભલે આજે મારા હિતશત્રુ મને પરેશાન કરવા માટે તૈયાર થઈને બેઠા હોય એ લોકો ગમે તેવી ચાલ રમે પણ હું મારી હોશિયારી મારી આવડત અને મારા ઈષ્ટની કૃપાથી ચોક્કસપણે આમાંથી બચીને બહાર નીકળીશ અને ચોક્કસ એક સારો લાભ મેળવી શકીશ આજે તમારા માટે કોઈક એવો સ્વજન મદદે આવે જેની મદદ આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ તો એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી બદલાશે તો કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ના લાલ કિતાબના ઉપાય થી ચાલુ બના આપની પોતાની લાલ કિતાબ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તુલા તુલા રાશિવાળાએ આજે મનમાં રહેલી નિરાશાને ખંખેરી નાખવાની છે પોતાના મહત્ત્વના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને આજે જો આ કરવામાં તમે નિષ્ફળ જાઓ છો ને તો ચોક્કસ તમને નુકસાન થઈ શકે છે તો આજે આજુબાજુના ખોટા વિચારોને પડતા મૂકીને પોતાના મહત્ત્વના કામો પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ ચાલશો તો જ તમને આજે દિવસ દરમિયાન સારું ફળ મળે આજે તમારા પોતાના જ વિચારો કદાચ પરસ્પર મતભેદ ઊભો કરે કરું ન કરું આ સારું પેલું સારું પણ એક તટસ્થપણે નિર્ણય લેવાનો છે કે નહીં મેં જે વાત સ્વીકારી તે બરાબર બરાબર તો આટલું મન પરનું જે ભારણ છે આ રીતે તમારે આજે ઘટાડવાનું છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા ખાસ જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે ભરતી મળતી દેખાય છે પ્રમોશન આવતું દેખાય પગાર વધારો આવતો દેખાય છે અને જે લોકો વ્યાપાર કરે છે એ લોકોને સારી સફળતા ચોક્કસ મળવાની છે આજે તમારું સ્વપ્ન સાકાર કરવા માટે માર્ગમાં જે નાના મોટા અવરોધો હતા એમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને ચોક્કસપણે આપણે આપણી મંજિલને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે ધન ધનરાશિવાળા માટે આજે પોતાનો જે વિશ્વાસ છે કોઈની પર તમે ભરોસો કર્યો એ આજે તૂટતો દેખાય છે તો મિત્રો આજે બહુ જ ચોકસાઈ રાખજો કોઈ વગર વિચાર્યો નિર્ણય નહીં કોઈ અજાણ્યા માણસ પર ભરોસો નહીં પેલી કહેવત છે ને ભરોસાની ભેંસ પાળો જણાય એના જેવો ઘાટ આજે થઈ શકે તો આજે બિલકુલ શાંતિથી સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરવાનો અને કોઈ અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં આ બધી બાબત જાળવીએ છો તો ધંધાકીય પ્રગતિ બહુ સરસ થશે મકર મકર રાશિવાળા માટે આજે નોકરીનો અથવા ધંધાનું કોઈ પણ કામ બહુ સરસ રીતે આગળ વધારી શકાય ખૂબ સારી સફળતાઓ મળે પણ મિત્રો આજે તમારે કૌટુંબિક વિરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નથી આજે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો મોકો પણ આપણને મળી શકે છે ચોક્કસ એમાં વ્યસ્ત રહેવું પણ સાથે સાથે આપણા રોજિંદા કામો પર ધ્યાન અવશ્ય આપવું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે પોતાના ખોટા ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે આજે આવક કરતાં જ આવક વધતી દેખાય છે તો આ પાસા જ્યારે પણ નબળા પડે જ ને ત્યારે જીવનમાં ઉથલપાથલ આવે છે તો ચોકસાઈ રાખજો જેટલી આપણી મર્યાદા છે જેટલી આપણી આવક છે તો એ પ્રમાણે આપણે આગળ ચાલવું ખૂબ જરૂરી છે આ બાબતને નથી જાળવતા ને તો આપણી આર્થિક મુશ્કેલીઓ વધતી દેખાય તો મિત્રો ચોક્કસપણે આ બાબતો પર ધ્યાન અવશ્ય આપજો મીન રાશિ મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત આંતરિક અશાંતિનો અનુભવ કરાવે દિવસની શરૂઆત થાય આપણે ઉઠીએ જાગીએ વાહનમાં આવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ મારે આજે બહુ બધું કામ છે આર્થિક બાબતો પણ ગૂંચવાયેલી છે એને પણ મારે સુધારવાની છે અને એના ટેન્શનમાં આપણા દિવસની શરૂઆત થાય તો મિત્રો આજનો દિવસ ટેન્શન ભરેલો નથી એ ચોક્કસપણે જાણી લો અને સમજી લો આજે તમારી અંદર રહેલી ચિંતાઓ દૂર થાય છે તમારામાં જે વેદનાઓ વધતી જાય છે એને અટકાવ મળે છે અને ચોક્કસપણે આજે કંઈક એવી કુદરતી સહાય મળે ધંધો ચાલી જાય અચાનક કોઈ સહાય મળે જૂના અટવાયેલા પૈસા આપણી પાસે પાછા આવી જાય આ બધી વસ્તુઓ આજે બની શકે છે અને ચોક્કસ તમને એમાંથી ફાયદો મળે અને તમારા મનમાં રહેલી વેદનાઓ શાંત થાય તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ હવે જોઈએ આપને આજનો શું વિચાર મિત્રો જીવનમાં માટીના રમકડાની કિંમત કોણ કોણ જાણે એની કિંમત ફક્ત બનાવનારો જ જાણે છે એને તોડનારાને એની કિંમતની ખબર નથી હોતી બને ત્યાં સુધી આ બહુ સમજવા જેવો વિષય છે તો ચોક્કસ એને જીવનમાં ઉતારજો માટીનું રમકડું એ બહુ બધી બાબતોની સાથે જોડાયેલી વાત છે તો એને સમજો તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યીય સલાહનો કોઈ વખત ભાંગનો નસો કોઈને ચડી જાય ને તો થોડી ખાટી આંબલી લેવાની થોડી વાર પાણીમાં પલાળી દેવાની પાણીમાં મસળી અને આંબલીવાળું પાણી જો ભાંગ જેને ચડી ગઈ હોય એને પીવડાવ્યું તો ભાંગનો નસો ધીરે ધીરે ઉતરી જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય તો મિત્રો મિત્ર સાથે મિત્રતા વધારજો ખુશામતિયાઓને આજુબાજુ ભટકવા નહીં દેતા બરાબર જે લોકો આપણે પેલું પોલિશ કરીને આપનો લાભ ઉઠાવી જાય એવા લોકોથી બને ત્યાં સુધી દૂર રહેવું બરાબર કેમ કેમકે મિત્રએ એ પ્રકારનો માણસ નથી હોતો મિત્ર એ તમને તમારી મુસીબતમાં સહાય કરનારો જે વ્યક્તિ છે ને એ તમારો મિત્ર છે તો આજે આવા માણસની ઓળખ કરવી ખૂબ જરૂરી તો મિત્રો આ તું તમારા માટે આજનું રાશિ પણ આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે